હેલો, કેમ છો બધા? જય માતાજી, જય મા ખોડિયાર. હું કૈલાસ પ્રજાપતિ, જર્ની ઓફ ક્વીનમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમને દર્શન કરાવીશ માટેલધામમાં બિરાજમાન આઈ શ્રી ખોડિયારમાના. સાથે જ અહીં આવેલા ધરાના ઇતિહાસની જાણકારી પણ તમને આપીશ. માટેલધામ મોરબી જિલ્લામાં આવેલું છે. મોરબી સિટીથી અહીંની દૂરી 23 કિલોમીટરની છે અને વાંકાનેરથી માટેલધામની દૂરી 18 કિલોમીટરની છે. તો ચાલો હવે પહેલા હું આપને અહીં આવેલા ખોડિયાર ધરાના ઇતિહાસની માહિતી આપું. કહેવાય છે કે આ માટેલ ગામમાં પહેલા 3 મકાન હતા, 2 કોળીના અને 1 ભરવાડનું. ભરવાડ 12 વર્ષથી ગાયો ચારતો હતો અને કહેવાય છે કે આ ગાયોમાંથી એક ગાય સાંજે 5 વાગતા આ ધરાની અંદર જતી રહેતી અને ત્યાં ધરામાં જ દૂધ દઈને બહાર આવી જતી. સાંજે ઘરે આવતી ત્યારે ભરવાડને પણ એમ થતું કે આ દૂધ ક્યાં જાય છે. એમ કરતાં કરતાં ઘણા વર્ષો વીતી ગયા. એકવાર એ ભરવાડ એક ગાયનું પૂંછડું પકડીને આ ધરામાં ગયો અને અંદર જઈને જોયું તો માં સોનાના હિંચકા ઉપર હિંચકી રહ્યા હતા. ભરવાડને જોઈને માએ એને પૂછ્યું કે તું અહીં શું લેવા આવ્યો છે? ત્યારે ભરવાડે કીધું કે હું મારા વ્રત લેવા આવ્યો છું. ત્યારે માએ કીધું કે વ્રત લેવા આવ્યો હોય તો આ ઝાડના પાંદડા છે એ લઈ લે, તારે જેટલા જોવો એટલા. ભરવાડે એ ઝાડના પાંદડા લીધા અને પછેડીમાં બાંધીને એ બહાર આવ્યો. ત્યારે એને એમ થયું કે આ પાંદડાનું હું શું કરીશ અને એ પાંદડા ફરીથી ધરામાં ફેંકી દીધા અને ઘરે જઈને એ પછેડી ખંખેરી તો એમાંથી 2 પાંદડા અહીં રહી ગયા હશે એ નીકળ્યા અને જોયું તો એ પાંદડા સોનાના થઈ ગયા હતા. આ જોઈને ભરવાડ દોડીને ધરા પાસે આવ્યો પેલા પાંદડા લેવા માટે, પરંતુ ત્યાં પછી કોઈ પાન એને ન મળ્યા, કેમ કે એ પાન તેના કિસ્મતમાં જ નહોતા. પછી ભરવાડ હળવદના રાજા પાસે ગયો અને ત્યાં વાત કરી કે માટેલના ધરામાં માં સોનાના હિંડોળે બેઠા છે, તમે આવો મારી સાથે, હું તમને એ બતાવું. ત્યારે એ રાજા પોતાનું લશ્કર લઈને ધરા પાસે આવ્યા અને 999 કોહ જોડ્યા અને ધરાનું પાણી ઉલેચવા માંડ્યા. ત્યારે રાજાને ધરામાં સોનાનો હિંડોળો જોવા મળ્યો. ત્યારે ખોડિયાર માએ હાકલ દીધી ભાણેજીયા દાદાને કે આ રાજા અહીંથી આપણું સત લઈ જશે તો પછી જગતમાં અહીં મને કોણ માનવા આવશે. ત્યારે ભર ઉનાળામાં ભાણેજીયા દાદા 999 કોહ તણાવીને મચ્છુ નદીમાં લઈ ગયા. ત્યારે રાજાએ પોતાનો મુંગટ નીચે મૂકીને માને પ્રાર્થના કરી કે હે માં, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. મિત્રો, આજે પણ કહેવામાં આવે છે કે આ ધરાની અંદર માતાજી બિરાજમાન છે અને માનું સોનાનું મંદિર પણ છે અને સોનાના નથવાળી મગર પણ છે. આ તો કોઈ પુણ્યશાળીને જ જોવા મળે અને જેને જોવા મળે એનો બેડો પાર થઈ જાય. ચાલો હવે આપણે મંદિર તરફ જઈએ. અહીં તમે પ્રસાદના અને રમકડાના સ્ટોલ જોઈ શકો છો. મેં પણ માતાજીને ચડાવવા માતાજીનો શણગાર, માતાજીનો ચોટલો, માતાજીની ચૂંદડી અને પ્રસાદ લીધો છે. મંદિરની અંદર આવતા જ અહીં તમે આ ત્રિશૂળના દર્શન કરી શકો છો. આવો હવે આગળ જઈએ. આગળ જતાં જ તમે અહીં વરખડીનું વૃક્ષ જોઈ શકશો. આ વૃક્ષમાં તમે જે આ ત્રિશૂળ જોવો છો એ કહેવામાં આવે છે કે આ સમયાંતરે મોટું થતું જાય છે અને એની સાઈઝમાં પણ વધારો થતો જાય છે. આવો હવે આપણે માતાજીના દર્શન કરીએ.
મિત્રો, આપણે માતાજીના દર્શન કર્યા. હવે અહીંની વ્યવસ્થાની વાત કરું તો અહીં તમને રહેવા માટેની સગવડતા મળી રહેશે, અને સાથે જ અહીં પ્રસાદની પણ વ્યવસ્થા છે, જે બપોરના સમયે 11 થી 2 વાગ્યા સુધી અને સાંજના સમયે આરતી પછી શરૂ થઈને 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. મિત્રો, મેં કોશિશ કરી છે કે માટેલ ધામના દર્શન અને ઇતિહાસ વિશે તમને યોગ્ય માહિતી આપું, તો તમે પણ અહીં માતાજીના દર્શન કરવા જરૂરથી આવજો. હવે આજનો આ વ્લોગ અહીં પૂર્ણ કરીએ છીએ, તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. જય મા ખોડિયાર.